ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આજના આ લેક્ચરની અંદર આપણે શરૂઆત કરશું એક નવા ટોપિકથી. કારણ કે લાસ્ટ ડે, લાસ્ટ વિડીયોમાં આપણે ભણ્યા હતા કે દ્રાવ્યતા શું છે, રાઈટ? અને એ જ દ્રાવ્યતાને લઈને આપણે આજે આ છેલ્લા પડાવમાં છીએ, છેલ્લા વિડીયો લેક્ચરમાં છીએ આ ચેપ્ટરના, કે સંતુલનની અંદર જોવા જઈએ તો ઓલમોસ્ટ આજના લેક્ચરમાં જે શીખવાડી દઉં એટલું જો તમને આવડી જાય તો હું તમારે આગળ પછી આ ચેપ્ટરમાં કંઈ કરવાનું રહેતું નથી. હા, થોડા દાખલાઓની પ્રેક્ટિસ વધારે કરવા ઈચ્છતા હોય તો તમે કરી શકો છો. ઓકે, ચલો તો આજના લેક્ચરની શરૂઆતમાં વધારે ટાઈમ નહીં બગાડીએ, ડાયરેક્ટલી આપણે જે પણ કંઈ મુદ્દાઓથી શરૂઆત કરવાની છે એના પર વધારે ફોકસ કરશું. ગુજરાત બોર્ડની અંદર પણ આના દાખલાઓ જ છે, આના નાના નાના સૂત્રોની તારવણીઓ આવે છે, જે એક ટ્રીક છે, મતલબ એક પ્રકાર દાખલો જ છે. ઓકે, ચલો તો પહેલા બધાને એક નાનો તો પ્રશ્ન વચ્ચે આવે છે કે દ્રાવ્યતાને અસર કરતા પરિબળો સમજાવો. આપણે જે લાસ્ટ ટોપિક ભણ્યા હતા કે દ્રાવ્યતાના આધારે ક્ષારોનું વર્ગીકરણ કરો, તો કુલ ત્રણ પ્રકારના ક્ષારો આપણને જોવા મળ્યા હતા. પણ એ બધા ક્ષારો છે એ વધુ દ્રાવ્ય કેમ છે, ઓછા દ્રાવ્ય કેમ છે, કે અલ્પ દ્રાવ્ય કેમ છે, તો એની પાછળનું કારણ છે ને એક નાનામાં ટોપિકમાં આવે છે. તો એને આપણે સૌ પ્રથમ અભ્યાસ કરશું જે જી નીટના એમસીક્યુ માટે કામમાં આવે છે. બાકી ગુજરાત બોર્ડની થિયરીમાં તો કોઈ ટોપિક છે નહીં. તો એમસીક્યુ બેઝિસ પર જોવા જઈએ કે ક્ષારની દ્રાવ્યતાને અસર કરતા પરિબળો સમજાવો. પ્રશ્ન શું છે? ક્ષાર, સોલ્ટ, જે આપણે ક્ષાર કહીએ છીએ, એ ક્ષારની દ્રાવ્યતાને અસર કરતા પરિબળો સમજાવો. બહુ સિમ્પલ સાદો પ્રશ્ન છે. એ પ્રશ્નને અંદર થોડા જવાબો માટે જવું હોય તો થોડા ઉદાહરણો જોવા જોઈએ, જે હકીકતમાં એમસીક્યુ જ છે. તમે સાંભળ્યું હશે અથવા જોયા હશે ઘણા બધા આમાંના એમસીક્યુ, જો એક્સ્ટ્રા પ્રિપરેશન સાઈડમાં કરતા હશો તો, નહીંતર તો હું જેટલું કરાવું છું એટલું જ કરતા હશો, બરાબર? તોય વાંધો નહીં. હવે ઘણી જગ્યા પર છે ને આ એક શબ્દ હશે, કેલ્શિયમના ડાયફ્લોરાઇડ. હું જે કહેવા માગું છું ને કે દ્રાવ્યતાને અસર કરતા પરિબળો કયા કયા છે, તો એના પહેલાં થોડા ઉદાહરણો સમજો, ઉદાહરણ જુઓ એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ કેલ્શિયમના ડાયફ્લોરાઇડ CaF2 એ એક ભેજ શોષક છે. મતલબ કે અહીંયા આપણી આસપાસના વાતાવરણની અંદર જો કોઈ પણ પ્રકારનો ભેજ રહેલો હોય તો એ ભેજને શોષી કાઢે છે અને એ ભેજને પોતાનામાં ઓગાળી નાખે છે અને પોતે પણ ઓગળી જાય છે. ભેજને પોતાનામાં ખેંચી ખેંચીને પોતે પણ ત્યાં ઓગળી જાય છે. તો એ દર્શાવે છે કે પોતે કેટલો દ્રાવ્ય છે. એટલે બાળકો, કેલ્શિયમના ડાયફ્લોરાઇડની દ્રાવ્યતા ખૂબ જ વધારે હોય છે, તેથી તે વાતાવરણની બાષ્પને પણ પોતાનામાં ખેંચી શોષણ કરી દ્રાવ્ય થઈ જતો હોય છે, માટે તે એક સારો ભેજ શોષક કહેવાય છે. જ્યારે બીજી બાજુ ધારો કે હું લિથિયમના ફ્લોરાઇડ જોઈ લઉં, લિથિયમના ફ્લોરાઇડ જોઈ લો, એટલે કે બીજો એમસીક્યુ શું, તો કે પાણીમાં અદ્રાવ્ય હોય છે. તો હવે સવાલ એ છે, એક કે જેને પાણીમાં નાખ્યા વગર પોતે આમનામ પડો પડો દ્રાવ્ય થઈ જાય છે વાતાવરણના ભેજને ખેંચી ખેંચીને, તો બીજી બાજુ તો એક પદાર્થ લિથિયમ ફ્લોરાઇડ છે કે જેને હું પાણીમાં નાખું છું છતાં પણ દ્રાવ્ય ન થતો. મતલબ કે આની દ્રાવ્યતા શેના પર ડિસાઈડ થાય છે એ આપણે ભણવાના છીએ, ખ્યાલ આવ્યો? તો બાળકો યાદ રાખજો હંમેશા કે જ્યારે પણ દ્રાવ્યતાનો સવાલ આવશે ત્યારે કેટલાક બાબતોને તમારે ધ્યાનમાં રાખવી પડશે. જેમ કે કેટલાક પદાર્થો પાણીમાં દ્રાવ્ય હશે તો કેટલાક પદાર્થો અદ્રાવ્ય હોય છે, અને એનો આધાર છે ત્રણ બાબત પર. કઈ કઈ ત્રણ બાબત? તો એક તો તાપમાન છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારનો ક્ષાર હોય એ પાણીમાં નાખ્યા પછી વધુ દ્રાવ્ય ઓછો દ્રાવ્ય થતો હોય છે તાપમાનના આધારે. અને તાપમાન વધારો તો કેટલાક પ્રકારના ક્ષારો છે એ પાણીમાં વધુ માત્રામાં દ્રાવ્ય થતા હોય છે, જે પહેલાં ઓછા થતા હોય પણ તાપમાન વધ્યા બાદ થોડા વધી જતા હોય છે દ્રાવ્યતામાં. બીજી બાબત છે એની લેટિસ એન્થાલ્પી. હવે લેટિસ એન્થાલ્પી શું છે? બીજી પોઈન્ટ છે જલીયકરણ એન્થાલ્પી. એ શું છે? તો કે વાસ્તવમાં આ બે મેન પોઈન્ટ જ છે કે જે દરેક પદાર્થની દ્રાવ્યતાને ખાસ અસર કરે છે. તો સમજીએ કે લેટિસ એન્થાલ્પી શું કહે છે. તો જ્યારે પણ તમે ક્ષારને દ્રાવકમાં ઓગાળવો છો, એટલે જ્યારે પણ ક્ષારને લઈ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે તેમના જે આયનો છે એમની વચ્ચેના આકર્ષણ બળો, હવે તેમ કોઈ પણ પ્રકારનો એક ક્ષાર લીધો, એક ક્ષારમાં ધન આયન ઋણ આયન બંને હશે, એમની વચ્ચે કંઈક આકર્ષણ બળ હશે. હા, ના પ્રશ્ન બહુ સીધો સાધો છે કે કોઈ પણ પ્રકારના ક્ષારને જ્યારે દ્રાવકમાં પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે એમાં રહેલા ધન આયન ઋણ આયન છૂટા પડવાના હોય,
પણ એ છૂટા પડતા પહેલા એમની વચ્ચે આકર્ષણ બળ જે છે એ જ લેટિસ બળો છે. મતલબ કે એ ક્ષાર પાણીમાં જશે એટલે પાણીના અણુ વચ્ચે પાણીના અણુઓ વડે ક્ષારના આયનો છૂટા પડવા જોઈએ. પણ એ છૂટા પાડવા માટે જે ઉર્જા વપરાઈ રહી છે એને જ કહેવાય લેટિસ ઉર્જા, કે જે આ આકર્ષણ બળોને તોડવા માટે વધારે હોય છે. તો સમજો કે દ્રાવ્યતા એની ઓછી હોય છે. એટલે આ પોઈન્ટ તમને એવું સમજાવવા માંગે છે કે ધારો કે કોઈ પણ ક્ષાર પાણીમાં જાય અને ત્યાં એ પોતાના આયનોમાં છૂટો પડતી વખતે વધુ ઉર્જાને વાપરે છે, મતલબ કે એને છૂટા પાડવા માટેની ધન આયન ઋણાયન સ્વરૂપે છૂટા પાડવા માટેની ઉર્જા વધુ જઈ રહી છે, તો એ લેટિસ ઉર્જા એની વધારે વપરાણી એવું કહેવાય છે. અને આપણે લેટિસ એન્થાલ્પી ભણી તો ગયા ઉષ્મા ગતિશાસ્ત્રમાં, કે કોઈ પણ પદાર્થને તેના ધન આયનને ઋણાયનમાં છૂટો પાડવામાં આવે આયનીય ઘન પદાર્થને, એ પછી ક્ષાર હોય કે અન્ય કોઈ પણ પદાર્થ હોય, જેમ કે NaCl લેતા થાય ને આપણે બોન હેબર ચક્રમાં, તો એ NaCl સોડિયમ ક્લોરાઇડનો ક્ષાર પણ ધારો કે પાણીમાં નાખવું અને ધન આયનને ઋણાયન છૂટો પાડવા માટે જો વધુ ઉર્જા વાપરે છે, લેટિસ ઉર્જા હંમેશા ધન હોય પોઝિટિવ હોય, તો વધુ લેટિસ એન્થાલ્પી વાપરે છે, વધારે લેટિસ ઉર્જાનો વ્યય થઈ છે ત્યાં આયનોમાં રૂપાંતરણ કરવા માટે, તો સમજો કે એ પદાર્થની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે. એટલે આપણે શું સમજવાનું છે, તે સમજવાનું એ છે કે જો કોઈ પદાર્થ પોતે વધારે બોન્ડિંગથી જોડાયેલો છે, જો કોઈ પણ પદાર્થમાં રહેલા ધન આયન ઋણાયન વધારે આકર્ષિત થયેલા છે તો એને પાણીમાં નાખશો તે છૂટા ઓછા પડશે અને માટે એમની દ્રાવ્યતા ત્યાં ઓછી જોવા મળશે. એટલે લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય જો વધુ હશે તો દ્રાવ્યતા ઓછી હોય. તો તમારે એ ક્ષારની લેટિસ એન્થાલ્પી કેવી રાખવી જોઈએ? કોઈ પણ પદાર્થ છે ઓબ્વિયસલી એની લેટિસ એન્થાલ્પી ઓછી હશે તો દ્રાવ્યતા વધારે હોય, પણ એ આકર્ષણ બળો ક્રિએટ નથી કરી શકાતા, એ પહેલેથી જ અંદર હોય છે આયનો વચ્ચે, એટલે તમે આનું કંઈ કરી શકો નહીં. પણ તમે શું કરી શકો કે જેથી દ્રાવ્યતા વધારી શકાય? તો કે લેટિસ એન્થાલ્પી જો વધારે છે તો દ્રાવ્યતા ઓછી જ રહેવાની છે, તો શું કરવું જોઈએ? તો એની જલ્યકરણ એન્થાલ્પીના મૂલ્ય, જલ્યકરણ એન્થાલ્પીને એક બીજો શબ્દ નામ આપે છે આ લોકો, દ્રાવક યોજન. શું નામ આપે છે? દ્રાવક યોજન. એટલે આપણી જલ્યકરણ એન્થાલ્પી જ છે. એવું કહે છે કે દ્રાવક યોજન એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ઋણ હોય. હા, આપણે ભણ્યા જ છે એસ વિભાગમાં પણ આવી ગયું અને ઘણા બધા ચેપ્ટરમાં આવી ગયું કે જલ્યકરણ એન્થાલ્પી હંમેશા કેવું હોય? ઋણ હોય. કારણ કે જલ્યકરણ દરમિયાન દ્રાવક યોજન દરમિયાન એ ઉષ્મા મુક્ત કરતો હોય છે. તો બાળકો હંમેશા યાદ રાખજો, એ વધારે ને વધારે ઋણ હોય છે અને જેટલું વધારે ઋણ હોય તેટલી વધારે ઉર્જા વધારે મુક્ત કરતો હોય છે અને આમ દ્રાવ્યતા વધે છે. એટલે યાદ કરજો અને યાદ રાખજો પણ કે જેની જલ્યકરણ એન્થાલ્પી વધારે હશે, વધારે ઋણ હશે, એ વધારે જલ્યકરણ પામશે અને જે વધારે જલ્યકરણ પામશે એ વધારે દ્રાવ્યતા દર્શાવતું હોય. તો શોર્ટમાં મિનિંગ તો એવો દીકરો ને બેટા, કે કોઈ પણ પદાર્થની દ્રાવ્યતા માટે તમારે શું યાદ રાખવાનું, કે એની લેટિસ ઉર્જા લેટિસ એન્થાલ્પી કરતા કોણ વધારે હોવું જોઈએ? જલ્યકરણ મૂલ્ય વધારે ઊંચું હોવું જોઈએ, જલ્યકરણ એન્થાલ્પી વધારે ઋણ હોવી જોઈએ. જો તમારી લેટિસ એન્થાલ્પી, લેટિસ એન્થાલ્પીનું જે મૂલ્ય છે એનાથી ઉપરવટ, ઉપરવટ મતલબ કે એનાથી પણ વધારે જલ્યકરણ એન્થાલ્પીના મૂલ્યો હશે તો એ પદાર્થ ચોક્કસ દ્રાવ્યતામાં વધારે દ્રાવ્યતા ધરાવતો હશે. અને થર્ડ પોઈન્ટ છે તાપમાન. તો તમે કહી શકો છો કે કેટલાક એવા ક્ષારો હોય છે કે જેને પાણીમાં નાખ્યા પછી ઓછા દ્રાવ્ય થતા હોય છે, તો એમાં તાપમાન વધારી દેવામાં આવે તો અમુક ચોક્કસ તાપમાનના વધારા સાથે તેની દ્રાવ્યતા પણ અંદર વધતી હોય છે. એટલે આ કોઈ થિયરી ગોખવાની નથી, સમજવાની છે કે ભાઈ દ્રાવ્યતા શું છે. તે કોઈ પણ પદાર્થ જ્યારે કોઈમાં ઓગાળો છો ત્યારે કેટલો દ્રાવ્ય થાય છે એની દ્રાવ્યતા છે. કોઈ પણ પદાર્થને તમે દ્રાવકમાં, દ્રાવણમાં, પાણીમાં નાખો છો કેટલો ઓગળે છે એને કહેવાય એની દ્રાવ્યતા. પણ મેં બે ઉદાહરણ આપ્યા, કેલ્શિયમનો ડાયફ્લોરાઇડ પાણીમાં નાખ્યા પહેલા તે પાણીમાંના ભેજને ખેંચી લેશે, વાતાવરણમાંના ભેજને ખેંચે છે અને દ્રાવ્ય થઈ જાય છે, તો એ વધારે દ્રાવ્યતાવાળો કહેવાય. જ્યારે લિથિયમનો ફ્લોરાઇડને પાણીમાં નાખું છું છતાં પણ દ્રાવ્ય થતો નથી, તો દ્રાવ્યતા, દ્રાવ્યતાને ઇંગ્લિશમાં સોલ્યુબિલિટી કહેવાય. શું કહેવાય? સોલ્યુબિલિટી કહેવાય. તો એ દ્રાવ્યતા, એ સોલ્યુબિલિટી કોના પર ડિપેન્ડેડ છે? ભાઈ ત્રણ બાબત પર ડિપેન્ડેડ છે, લેટિસ એન્થાલ્પી, જલ્યકરણ એન્થાલ્પી, તાપમાન. અને ઇંગ્લિશના નામોમાં પણ તમારી જગ્યાએ કોઈ જગ્યાએ લખેલું હોય છે બેઠે બેઠું, લેટાઇસ એન્થાલ્પી, હાઇડ્રેશન એન્થાલ્પી એન્ડ ટેમ્પરેચર. તો આ લેટિસ એન્થાલ્પી શું છે? આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આયનીય ઘન પદાર્થને ધન આયન ઋણાયનમાં છૂટા પાડવા હોય વાયુમય અવસ્થામાં તો એને લેટિસ એન્થાલ્પી કહે છે.
પણ આ લેટેસ્ટ એન્થાલ્પી અહીંયા કઈ રીતે સમજવાની છે, અહીંયા દ્રાવ્યતાના આધારે સમજવાની છે. પાણીમાં ઉગાડવામાં આવશે કોઈ પણ ક્ષારને, ત્યારે મારેલો ધોનાય અને ઋણાયની કેટલા આકર્ષણ બળથી જોડાયેલો છે, એ જેટલા વધારે આકર્ષણ બળથી જોડાયેલો હશે તો એટલું તોડવા માટે ઉર્જા વધારે આપવી પડશે, અને વધારે આપવી પડતી ઉર્જા એટલે જ લેટેસ્ટ એન્થાલ્પી. એ વધારે આપવી પડે તો સમજવાનું કે એની દ્રાવ્યતા પાણીમાં ઓછી હોય, કેમ તે ઓગળે નહીં ને, વધારે બોન્ડિંગ છે તો છૂટો નહીં પડે, છૂટો નહીં પડે તો દ્રાવ્ય નહીં થાય. દેટ મીન્સ કે લેટેસ્ટ એન્થાલ્પી જો વધારે હશે તો દ્રાવ્યતા ઓછી હશે, લેટેસ્ટ એન્થાલ્પી ઓછી છે તો દ્રાવ્યતા વધારે છે. અને સેમ વસ્તુ કોઈ પણ પદાર્થની જલ્યકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ હોય છે, અને જો હજી વધારે ઋણ જાય તો સમજવાનું કે જલ્યકરણ એન્થાલ્પીના કારણે એ વધુ દ્રાવ્ય થાય છે. શોર્ટમાં પોઈન્ટ કેવો રાખવાનો ખબર છે, કે કોઈને દ્રાવ્યતા વધારવી હોય તો એની લેટેસ્ટ એન્થાલ્પી કરતા એની જલ્યકરણ એન્થાલ્પી વધારે રાખવી પડે તો દ્રાવ્યતા વધારે હોય, નહીતર નહીં થાય. પરિબળો ખ્યાલ આવી ગયા બધા બાળકોને, ખાલી જસ્ટ સમજવાના છે. આના આધાર કોઈ એમસીક્યુ આવે ને તો એ સોલ્વ કરતા આવડવો જોઈએ, બાકી નવું કંઈ આમાં છે જ નહીં. નવું હવે છે સાઈડમાં મોસ્ટ આઈએમપી, મેં કીધું ને પાછળની ત્રણ ચાર થિયરી બહુ મોસ્ટ આઈએમપી છે, એટલે કે બફર દ્રાવણ હોય કે એના દાખલા હોય, દાખલા જે બાકી છે આવશે. પછી એ જ રીતે પીએચ હોય, ક્ષારનું જળ વિભાજન હોય, આહિનિયસ એસિડ બેઝના આધારે જે કે એ કે બી પાવર ઓફ કે ડબલ્યુ, તો પાછળના બધા દાખલાઓ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ દાખલાઓ ગણતા પહેલા થિયરી ભણવી પડે, ભણવી પડે ને આરે થિયરી, કે દાખલાઓ તમે કઈ રીતે ગણશો. તો એનું ઉદાહરણ પણ લીધું છે અને મેં મારી રીતે આ ટોપિકને લખ્યો છે, એટલે તમે સમજી ગયા છો કે તમારે આ ટોપિક પણ ગુજરાત બોર્ડનો જે કંઈ સમજાવી રહ્યો છું અહીંયા, રાઈટ, એને એનસીઆરટી પ્રમાણે નથી જોવાનો, કુમાર પ્રમાણે નથી જોવાનો. હા, પણ એમાં જે પણ કંઈ કુમારમાં આપેલા પ્રશ્નો હશે, જે પણ કંઈ થિયરી આપેલી હશે, એ બધી અહીંયા મારા આ લખાણમાં કન્વર્ટ થઈને આવી જશે. ઓકે, આગળ પાછળ નાના મોટી ક્વેશ્ચનો બનાવ્યા છે અને એની રીતે, કારણ કે એને તો હું છે ગુજરાત બોર્ડના પેપરો કાઢવા હોય તો એક્ઝામમાં કઈ રીતે પ્રશ્ન પૂછવો એ મુજબ બનાવ્યા હોય. આપણે કમ્પ્લીટ અહીંયા અભ્યાસ થઈ જશે, જેટલા પણ હું ઉદાહરણો કરાવું એટલામાં. ઓકે, આવી જશે, ડોન્ટ વરી. ચલો તો પહેલા પ્રશ્ન સમજી લઈએ, એ પ્રશ્નના આધારે નવો ટોપિક શું આવવાનો છે અને એને કઈ રીતે સોલ્વ કરવાનો છે એ પણ સમજી લઈએ. ગેરંટી સાથે કહું છું, 5 જ મિનિટમાં આખો ટોપિક કડકડાટ મોઢે થઈ જવાનો છે. બહુ સિમ્પલ ટોપિક છે આ, પહેલા આગળ ગયેલા ટોપિકો કરતા પણ સિમ્પલ ટોપિક છે. જો શું કહે છે, પ્રશ્ન વાંચો એટલે ખ્યાલ આવી જાય. બધા બાળકો વાંચો તો, દ્રાવ્યતા, દ્રાવ્યતા એટલે શું થાય, દ્રાવ્યતા એટલે શું થાય, સોલ્યુબિલિટી, ઇંગ્લિશમાં તો સોલ્યુબિલિટી થાય ને, પણ અર્થઘટન શું થાય, એકદમ સિમ્પલ. કોઈ પદાર્થને કોઈ પણ વસ્તુમાં નાખો, દ્રાવકમાં કે પાણીમાં કેટલો દ્રાવ્ય થાય છે એને દ્રાવ્યતા કહે છે. આપણે આગળ વિસ્તારથી જોઈશું. ઓકે, ચલો બીજું શું કહે છે, એટલે દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકાર અચળાંક સમજાવો. જો દ્રાવ્યતા તો તમારે સમજાવવાની છે, એટલે કે પદાર્થની દ્રાવ્યતા કેટલી છે એ તો સમજાવવાની જ છે, પણ સાથે સાથે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક સમજાવો. અચળાંક એટલે કે થાય, અચળાંક એટલે કોણ થાય, કે. દ્રાવ્યતાનો મતલબ થાય સોલ્યુબિલિટી, અને ગુણાકારને એ લોકો કહે છે ઇંગ્લિશમાં પ્રોડક્ટ, એટલે કે એસપી સમજાવવાનું છે તમારે, કે આ કે એસપી શું છે. ઓકે, જે રીતે નિર્બળ એસિડનો અચળાંક કે એ હતો, નિર્બળ બેઝનો અચળાંક કે બી હતો, પાણીનો અચળાંક કે ડબલ્યુ હતો, એ જ રીતે બાળકો અહીંયા જે દ્રાવ્ય થયેલા છે આયનો, ધન આયન ને ઋણ આયન, એ બેના ગુણાકારના અચળાંકને જ કે એસપી કહેવાય. બહુ સરળ છે, મેં કીધું ને હું સમજાવીશ એટલે બધું આવડશે, વેઇટ એન્ડ વોચ. ચલો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ, ક્વેશ્ચન લખવા પડી ગયો ને, આવો તો અનેક ક્વેશ્ચનો આવશે બનાવવાના અને આપણે એના સોલ્યુશન પણ આપશું. ઓકે, ચલો લેટ સ્ટાર્ટ. શું કહે છે, દ્રાવ્યતા ભાઈ, દ્રાવ્યતાને ઇંગ્લિશમાં શું કહેવાય, સોલ્યુબિલિટી કહેવાય. સોલ્યુબિલિટીનો મીનિંગ શું થાય, એકદમ સરળ ભાષામાં કહું તો, કોઈ પણ પદાર્થ દ્રાવણમાં જેટલો શું થાય છે, દ્રાવ્ય બને છે, તેને તેની દ્રાવ્યતા કહે છે. સિમ્પલ વેથી સમજ્યા, ખ્યાજીને સમજાણું, સમજાય ને સમજાય બાકી બધાને, સ્વાહા. ચલો એ સમજો ફરી વાર, શું કહે છે દ્રાવ્યતા એટલે શું,
સોલ્યુબિલિટી એટલે શું બેટા? તો કે કોઈ પણ પદાર્થ જ્યારે દ્રાવણમાં નાખવામાં આવે છે, કોઈ પાણીમાં કોઈ દ્રાવકમાં ઉમેરવામાં આવે છે, ત્યારે જેટલા પ્રમાણમાં અંદર દ્રાવ્ય થશે, જેટલો અંદર ઓગળશે, તેટલો તે પદાર્થની દ્રાવ્યતા તે દર્શાવે છે એવું કહી શકાય છે. અને દાખલા ગણવા માટે આ દ્રાવ્યતાને તમે કહેશો સોલ્યુબિલિટી એસ. શેના વડે દર્શાવશો? સોલ્યુબિલિટી એસ વડે દર્શાવશો દાખલા ગણવા માટે. તમને દાખલામાં પૂછશે દ્રાવ્યતા ગણો, દ્રાવ્યતાનો ગુણાકાર અચળાંક કે એસપી ગણો. બહુ સરળ છે, એકદમ સરળ છે, ગણવાના જ છે ને. હવે ચલો જોઈએ. તો ભાઈ હવે દ્રાવ્યતા શું તો ખબર પડી ગઈ ને, દ્રાવ્યતા ગુણાકાર અચળાંક સમજાવો. તો મેં એને એકદમ મારે સિમ્પલ વેથી સમજાવ્યું છે, મારા ફંડામેન્ટલથી સમજાવ્યું છે, કારણ કે હું જાણું છું કે તમારે આ જીનીટમાં જવાનું છે. ઓકે, એટલે બધા બાળકો જે રીતે હું સમજાવું છું ને એ સમજો. ગુજરાત બોર્ડમાં લખવું હોય તો તમે આ એક ક્વેશ્ચન લખી નાખો, બે થી ત્રણ માર્કમાં પૂરો થઈ જાય, જેમાં દ્રાવ્યતા પણ આવી જાય, દ્રાવ્યતા ગુણાકાર અચળાંક પણ આવી જાય અને ઉદાહરણ આવી જાય. ચલો જોઈએ. કોઈ પણ સંતૃપ્ત અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવણમાં, શબ્દને પકડો, કોઈ પણ એટલે એની ઉદાહરણ તમે કોઈ પણ લઈ શકો. ઓકે, કોઈ પણ સંતૃપ્ત લેવાનું. સંતૃપ્તનો મતલબ કોણ થાય મને સમજાવશો પેલા? સંતૃપ્ત એટલે શું? તે કે સંતૃપ્તતાનો મતલબ એવો થાય કે હું કોઈ પણ પદાર્થને લઈ પાણીમાં નાખું તો એ જેટલી માત્રામાં ત્યાં ઓગળી શકે એટલી છે માત્રામાં ઓગળી જાય, અને પછી વધારે માત્રામાં જો ન ઓગળતો હોય તો એ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ થયું કહેવાય. યસ ઓર નો? આમ રાઈટ? શું કહે છે? કોઈ પણ પદાર્થને પાણીમાં, દ્રાવણમાં, દ્રાવકમાં ઉમેરવામાં આવે અને જેટલી માત્રામાં જ્યાં ઓગળવાનો હોય એટલી માત્રામાં ઓગળી જાય, અને વધુ માત્રામાં જો એનો અંદર દ્રાવ્ય થતો હોય, ધેટ મીન્સ એની સોલ્યુબિલિટી થઈ, એની દ્રાવ્યતા થઈ, હવે સંતૃપ્ત બની ગયું છે એવું કહેવામાં આવે છે, એ વધારે દ્રાવ્યતા થશે નહીં. તો એવો કોઈ પણ કોણ લેવાનો છે? સંતૃપ્ત અલ્પ દ્રાવ્ય ક્ષાર લેવાનો છે. એટલે તમારે એક એવો પ્રકારનો ક્ષાર લેવાનો છે જે અલ્પ દ્રાવ્ય હોય. યાદ છે ને અલ્પ દ્રાવ્ય એટલે શું? 0.01 મોલારિટી કરતા ઓછી દ્રાવ્યતા વાળો પદાર્થ. આપણે ગઈકાલે ભણ્યા લાસ્ટની વિડીયોમાં કે 0.01 મોલારિટી કરતા જો કોઈ પણ પદાર્થની દ્રાવ્યતા ઓછી છે તો એવો પદાર્થ લેવાનો, અને એ પદાર્થને નાખવાનો ક્યાં? પાણીમાં, દ્રાવણમાં. અને એ પદાર્થ ત્યાં 0.01 મોલારિટી કરતા ઓછો દ્રાવ્ય થાય, અને જેટલો થવો એટલો થઈ જાય, મતલબ કે વધુ માત્રામાં પછી ન થાય ત્યાં સુધી ઓગાળવાનો. એટલે એને શું કહેવાય? સંતૃપ્ત કહેવાય એનો. એટલે કોઈ પણ સંતૃપ્ત અલ્પ દ્રાવ્ય ક્ષારનો દ્રાવણ લેવાનો. તો આ લીધું મેં BSO4, બેરિયમ સલ્ફેટ. શું લીધું? BASO4, બેરિયમ સલ્ફેટ, જેને હું કહીશ, શું કહીશ? અલ્પ દ્રાવ્ય ક્ષાર. આ અલ્પ દ્રાવ્ય ક્ષારનું ઉદાહરણ છે બાળકો, કે જેની મોલારિટી પાણીમાં 0.01 કરતા ઓછી થશે, અને આનું હું સંતૃપ્ત દ્રાવણ બનાવીશ. ચલો હવે બધા બાળકોને ખબર પડી ને કે હું શું કહેવા જઈ રહ્યો છું. જો ન ખબર પડતી હોય ફરીવાર સાંભળો. કોઈ પણ સંતૃપ્ત, કોઈ પણ લ્યો, પણ કેવું લ્યો? સંતૃપ્ત લ્યો. પણ કોનું સંતૃપ્ત લ્યો? અલ્પ દ્રાવ્ય ક્ષારનું. ત્રણ પ્રકારના ક્ષાર હતા, ઓછો દ્રાવ્ય, વધુ દ્રાવ્ય અને અલ્પ દ્રાવ્ય. તો અલ્પ દ્રાવ્ય ક્ષાર લેવાનો, એને નાખવાનો અને એનું સંતૃપ્ત દ્રાવણ બનાવવાનું. તો આમ કોઈ પણ અલ્પ દ્રાવ્ય ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં શું હોય? તે કે રહેલા આયનોની સાંદ્રતાના ગુણાકારને, રહેલા આયનોની સાંદ્રતાના ગુણાકારને. જો કોણ છે? તે કે BSO4નું સંતૃપ્ત દ્રાવણ કેવું હોય? તે કે આ બાજુ BSA4 હોય અને એમાં દ્રાવણમાં ગયેલા એના ધન આયન ને ઋણ આયન હોય, લાવી આયનો. તો BSO4ના દ્રાવણમાં જ્યારે ઓગળી જાય છે, ત્યારે સંતૃપ્ત દ્રાવણ જે બનાવે છે, ત્યારે એમાં રહેલા આયનોની સાંદ્રતાના ગુણાકારને તે દ્રાવણનો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક KSP કહે છે. હવે આપણી ભાષામાં સમજો બાળકો, તો અહીંયા ધ્યાન આપો. પહેલા તો કોઈ રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં હોય, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં હોય તેનો સંતુલન અચળાંક કેવી રીતના લખો છો તમે બધા? નિપજના છેદમાં પ્રક્રિયક. હમણાં સમજાઈ જશે, વ્યાખ્યા પણ સમજાય છે, ઉપરનો KSP પણ સમજાય છે. પહેલા હું જે સમજાવું એ સમજો કે K એટલે શું થાય? નિપજના છેદમાં પ્રક્રિયક. યસ ઓર નો? આ રહી નિપજના બંને આયનો. આગળ કોઈ સહગુણક હોત તો અહીં ઘાતાંકમાં મૂકે, પણ નથી. એટલે અહીંયા થઈ ગઈ નિપજ, છેદમાં આવ્યો પ્રક્રિયક,
પ્રક્રિયક ને સાઈડ માં લીધો, કારણ કે સોલિડ કે લિક્વિડ અવસ્થામાં હશે એવું આપણે માનીએ, એટલે નીચે લખાય તો નહીં, એટલે સાઈડ માં લઈ લો. એ સાઈડ માં લીધો તો કેના ગુણાકાર માં ગયો, તો સામે બીજું કોણ, ધન આયન ઋણ આયન નો ગુણાકાર. આ કોણ, સંતૃપ્ત અલ્પદ્રાવ્ય ક્ષાર છે, યસ ઓર નો, ફરતા લેવો. આ કોણ છે, સંતૃપ્ત અલ્પદ્રાવ્ય ક્ષાર છે, જો અહીં રહ્યો, સંતૃપ્ત અલ્પદ્રાવ્ય ક્ષાર છે. અને એનો અચળાંક કોણ, કે, યસ ઓર નો, હમણાં ધાર્યો હતો ને, કે એટલે કોણ, સંતુલન અચળાંક. તો કોઈ પણ એટલે કે કોણ, બીએસઓ ફોર ના સંતૃપ્ત અલ્પદ્રાવ્ય ક્ષાર નો ગુણાકાર અચળાંક, કે ગુણાકાર અચળાંક એ જ છે ને આ, એને કહેવાય કેએસપી. એટલે આના બરાબર કેએસપી લો તો એની બરાબર કોણ આવે, ધન આયન ઋણ આયન આવે, બી એ પ્લસ ટુ એસ ઓ ફોર માઇનસ ટુ. હવે વ્યાખ્યાને વાંચો શું, તો કે કેએસપી કોણ છે, કેએસપી કોણ છે, તો કે સંતૃપ્ત અલ્પદ્રાવ્ય ક્ષારના, સંતૃપ્ત અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવણમાં રહેલા આયનોની સાંદ્રતાનો ગુણાકાર અચળાંક છે. દ્રાવણમાં રહેલા આયનો એટલે કોણ, બી એ પ્લસ ટુ એન્ડ SO4 માઇનસ ટુ, આ બંને આયનોની સાંદ્રતાના ગુણાકારના અચળાંકને કહેવાય કે એસપી, યસ ઓર નો. અને દાખલા ગણવા માટે તમારા નાખટ મૂલ્યો ધારવા પડે, કે આની દ્રાવ્યતા S, આની દ્રાવ્યતા S સરખી જ થાય ને. હા, અગર કંઈક સહગુણક આપ્યો હોય તો એમ મલ્ટીપ્લાય થાય, પણ અહીંયા કંઈ નથી, અહીંયા પણ કંઈ નથી, આની દ્રાવ્યતા S, આની દ્રાવ્યતા S ધારી લેવાની અને એને અહીંયા મૂકવાની, એટલે આની દ્રાવ્યતા S, આની દ્રાવ્યતા S કોના બરાબર, કે એસપી. ઓકે, સોલિબિટીનો અચળાંક થાય મોલારિટી, આનો એકમ શું થાય, મોલારિટી. અને અહીં સોલિબિટી, સોલિબિટીનો થઈ ગયો સ્ક્વેર, કોના બરાબર, કે એસપી. જો કે એસપી શોધવાનો કીધો હોય તો જવાબ મળી જાય, પણ ધારો કે સોલિબિલિટી શોધવાની કીધું હોય તો આનો વર્ગ એમ આવે તો વર્ગમૂળ બને. થઈ ગયું દાખલો પૂરો, થિયરી પૂરી, સિમ્પલ. આ છે બધા કે એસપી, આને કહેવાય દ્રાવ્યતા ગુણાકાર અચળાંક અને આને કહેવાય દ્રાવ્યતા. તો હવે બેમાંથી કોઈ એક વસ્તુ તમને દાખલામાં શોધવા માટે કહેશે, ખબર પડી ને, પછી બે થી ત્રણ ચાર આપણે ઉદાહરણો લઈશું કે કઈ રીતે કોઈ પણ એક અલ્પદ્રાવ્ય ક્ષાર આપ્યો હોય અને એમાંથી કે એસપી નું સૂત્ર તારવાનું, એસપી નું સૂત્ર, સોરી, એસ નું સૂત્ર તારવાનું. આ એક ફોર્મેટ બતાવી, હજી તો આવું ઘણું બધું બતાવીશ. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત ઉતારી લો, એટલે બીજા બે થી ત્રણ એક્ઝામ્પલ હું અત્યારે જ કેલ્ક્યુલેટ કરાવું તમને. ચલો બાળકો, બધાને અત્યારે જ કેલ્ક્યુલેટ કરાવીએ. ઓકે ને, ચલો ફટાફટ આપણે આના દાખલાઓની પ્રેક્ટિસ કરીએ, સૂત્રોની તારવણી સમજાવીએ બધા માટે, એટલે બધાને યાદ રહી જાય અત્યારે ને અત્યારે જ. આપણે સાઈડમાં સાફ કરી દઈએ, રાઈટ. બહુ સરળ છે, એકદમ સરળ, બે ચાર, બે થી ચાર ઉદાહરણ જોશું ને બધા, એટલે આવડી જશે, અઘરું કઈ નથી. ચલો એક ઉદાહરણ લઈએ અને પૂછું તમને કે કેએસપી, કેએસપી શોધો, બરોબર. એ ટુ એક્સ થ્રી, આનો સોલ્યુબિલિટી એસ શોધો, દ્રાવ્યતા ગણો. ચલો એ ટુ એક્સ થ્રી ની શું ગણો, સોલ્યુબિલિટી, દ્રાવ્યતા ગણો. તો પહેલા શું કરવાનું, સમીકરણ લખવાનું, એનું સંતૃપ્ત દ્રાવણ એટલે આયનીકરણ કરો, ટુ ટાઈમ એ, થ્રી ટાઈમ એક્સ, થાય કે ન થાય, નીચે જે રહી એ મોલ પ્રમાણ દર્શાવે ને, તો ટુ ટાઈમ એ અને થ્રી ટાઈમ એક્સ છે. ભાઈ માથેનો વીજભાર કેટલો, તો કે આ પ્રકારના સંયોજન હોય ને તો એનો વીજભાર કઈ રીતના લેવાનો, તો એ ટુ છે અને એક્સ થ્રી છે, બેનું સંયોજન કેમ બેલેન્સ થતું હશે વીજભારના આધારે, તો કે અહીંયા લઈ લેવાનો પ્લસ થ્રી અને અહીંયા લઈ લેવાનું માઇનસ ટુ, એટલે સામ સામે ગુણાકારમાં લેવાનું, ખબર પડી. આનો ત્રણ અહીંયા જાય એટલે ધન વીજભારિત, આનો બે આમ જાય એટલે માઇનસ ઋણ વીજભારિત, બે તેરી છ અને ત્રણ દુ છ, એટલે વીજભાર બેલેન્સ થયો. એનો મતલબ એમ થયો કે એ કેટલો હશે પ્લસ થ્રી વાળો, આ કેટલો હશે માઇનસ ટુ વાળો. એ આપેલું ન હોય તો એટલી ખબર પડે ને, હું અહીં એમ લખું એલ ટુ ઓ થ્રી, તો આનો મતલબ એમ જ થાય કે આ પ્લસ થ્રી હોય ને આ માઇનસ ટુ હોય, એટલે બે તેરી છ અને ત્રણ દુ છ થાય. એમ કોઈ પણ સંયોજન આવું આપવું હોય તો આમાં સામ સામે વીજભાર આપી દેવાના. ઓકે, ચલો એટલે એ ટુ એક્સ થ્રી આ રીતના કરતા આવડે, ટુ ટાઈમ એ, થ્રી ટાઈમ એક્સ, સાદુરૂપ આપ્યા બાદ શું કરવાનું, કે એસપી પેલા અહીં ધારી લેવાની, આની સોલ્યુબિલિટી એસ, આની સોલ્યુબિલિટી એસ,
અહીંયા આગળ સહગુણક બે છે તો બે, આગળ સહગુણક ત્રણ છે તો ત્રણ. અહીંયા કોણ આવે? ધનાયન. અહીંયા કોણ આવે? ઋણાયન. ધનાયન ને ઋણાયનની આગળ કોઈ સહગુણક છે ખરો જુઓ તો? કે હા, આનો સહગુણક બે છે તો આનો વર્ગ લેવાનો, આનો સહગુણક ત્રણ છે તો આનો ક્યુબ લેવાનો. એ પ્લસ થ્રીની કિંમત કેટલી છે? તો કે નીચે જો આપી છે 2s, એટલે 2s નો વર્ગ અને અહીંયા 3s નો ક્યુબ. ખ્યાલ આવ્યો બધા બાળકોને? હા યા ના, એકદમ સરળ છે બેટા. એટલે કે એસપી બરાબર 2s નો વર્ગ થાય 4s સ્ક્વેર, 3s નો થાય 27s ક્યુબ. ઘન છે ને? 27 ચોક, 27 દુ 54, 54 દુ 108, 108 એસ રેસ ટુ 5, આ થઈ ગયો આનો કે એસપી. પણ ધારો કે તમને સોલ્યુબિલિટી શું ગણવાનું કહે, તો સોલ્યુબિલિટી એસ ઇઝ ઇક્વલ ટુ 108, સોરી કે એસપી ના છેદમાં 108, અને એસ રેસ ટુ 5 હોય તો સામે જાય તો 1/5. બસ આ રીતે ગણવાનું હોય છે. આવડે કે ન આવડે? ચલો એ જ રીતે બીજો એક દાખલો જોઈ લેજે, તમારી ટેક્સ્ટબુકમાં આપ્યો છે, કંઈક આ રીતે આપ્યો છે. એમ એક્સ બરોબર, પછી કેપિટલ એક્સ વાય, અને જેનો વીજભાર આપ્યો છે પ્લસ પી માઇનસ ક્યુ. અને આની તમારે ગણવાની શું છે? તો કે અહીંયા તમારે દ્રાવ્યતા એસ ગણવાની છે. શું ગણવાની છે? દ્રાવ્યતા એસ ગણો. તો દ્રાવ્યતા એસ સોલ્યુબિલિટી કઈ રીતે ગણાય? ચલો હવે મેં તમને શીખવાડ્યું, હવે કંઈક તો પ્રેક્ટિસ કરવી પડે ને જાતે. કરો તો બધા બાળકો, તો પહેલા આનું લખવાનું શું બધા? એમ એક્સ એક્સ વાય, જેનો વીજભાર પ્લસ પી અને માઇનસ ક્યુ છે. આનું આયનીકરણ કરો. આયનીકરણ કરો એટલે મોલ પ્રમાણ સંખ્યા પ્રમાણ છૂટું પડે. એક્સ મોલ કોણ છૂટો પડે? એક્સ મોલ પડે છૂટો એમ ધાતુ, કે જેનો વીજભાર પી. પ્લસ વાય મોલ કોણ છૂટા પડે? તો કે વાય મોલ છૂટા પડે એક્સ, કે જેનો વીજભાર ક્યુ. આવડે ને કે હજી ના આવડે? હજી ઉદાહરણો જોતા જાઓ તો વધારે આવડશે. એક્સ મોલ હોય એને આગળ લઈ લેવાના ધાતુ એમ, એનો વીજભાર. વાય મોલ હોય તે આગળ લઈ લેવાના, કે વાય મોલ જેટલા એક્સ છૂટા પડ્યા એનો વીજભાર માઇનસ ક્યુ. હવે આની સોલ્યુબિલિટી એસ થાય, આની સોલ્યુબિલિટી એક્સ થાય, પણ આગળ સહગુણક એક્સ છે, આગળ સહગુણક વાય છે. આનો કે એસપી શું બને? કે એસપી ઇઝ ઇક્વલ ટુ એમ પ્લસ પી, એમનો પી પ્લસ ઘાત થાય ને, અને અહીંયા એક્સની માઇનસ ક્યુ. આ વીજભાર દર્શાવે છે. એ વીજભાર જે કંઈ પી અને ક્યુ દર્શાવે છે એની સાથે કઈ સહગુણક છે? તો કે એક્સ, તો આની ઘાત એક્સ, આની ઘાત વાય. વેલ્યુ પુટ કરો એમ પ્લસ પીની, એની વેલ્યુ છે એક્સ એસ, આની છે વાય એસ. એટલે એક્સ એસની કેટલી ઘાતાંક આવે? એક્સ. વાય એસની કેટલી ઘાતાંક આવે? વાય. સાદુરૂપ આપો બધા બાળકો, એક્સની એક્સ ઘાત, એસ રેસ ટુ એક્સ, વાયની વાય ઘાત, એસ રેસ ટુ વાય. કોના બરાબર? કે એસપી. તો કે એસપી બરાબર એક્સની એક્સ ઘાત, વાયની વાય ઘાત. એસ સરખા છે ને બેમાં, તો એસ રેસ ટુ એક્સ પ્લસ વાય. ઘાતાંકોનો શું થાય? સરવાળો. અહીં એસને કરતા કરો એટલે એસ રેસ ટુ એક્સ પ્લસ વાય બરાબર થાય કે એસપીના છેદમાં એક્સ રેસ ટુ એક્સ વાય રેસ ટુ વાય. આપણે શોધવાની હતી સોલ્યુબિલિટી, નહીં કે એસ રેસ ટુ એક્સ પ્લસ વાય. તો સોલ્યુબિલિટી બરાબર શું આવ્યું બેટા? કે એસપીના છેદમાં એક્સની એક્સ ઘાત, વાયની વાય ઘાત, અને એની રેસ ટુ વન પ્લસ વનના છેદમાં એક્સ પ્લસ વાય. આ થઈ ગઈ સોલ્યુબિલિટી. તો બસ બેટા આવું જ કંઈક કરવાનું છે અને આવું જ કંઈક ગણવાનું છે. ચલો સ્ક્રીનશોટ લઈ લો બધા બાળકો, આ બધું ગણેલું હોવું જોઈએ તમારી બુકમાં. સ્ક્રીનશોટ લઈ જાઓ સ્ક્રીનશોટ. ચલો હવે એક દાખલો ગણી કાઢીએ. દાખલાની અંદર એક કામ કરો બધા બાળકો, કોયડા નંબર 7.26 કાઢો. કોયડા નંબર કેટલો કાઢો? 7.26 કાઢો. દરેક બાળકો કોયડા નંબર 7.26 કાઢો. અને કુમારમાં દાખલામાં ભૂલ છે, અને આઈ હોપ કે એનસીઆરટીની બુકમાં ભૂલ ન હોય. જો બંને જગ્યાએ ભૂલ હોય તો બોર્ડ પર દાખલો ગણાવું છું, એને વ્યવસ્થિત રીતે ગણજો અને સમજજો, એટલે જવાબ સાચો આવશે. ઓકે, રકમ શું કહે છે? રકમ એવું કહે છે કે તમારી પાસે કોઈ સંયોજન છે એ ટુ એક્સ થ્રી, અને એની તમારે પાણીમાં દ્રાવ્યતા ગણવાની છે. એટલે દ્રાવ્યતા ગણો એટલે કોણ ગણો? એસ ગણો.
અને પાણીમાં નાખો ત્યારે જે આયનીકરણ પામે ત્યારે સોલ્યુબિલિટી એસ શોધવાની છે. અને એના માટે તમને એવું કીધું છે કે આનો કેએસપી કેટલો છે, આખી રકમ વાંચજો તમે જાતે. હું તમને શોર્ટમાં દાખલાની ડેટા આપી દઉં છું, એક ગુણ્યા એક ગુણ્યા 10^-23 છે, બરોબર, આટલું આપેલું છે. બાકીનું એક્સ્ટ્રા લખાણનો કોઈ મિનિંગ થતો નથી. તે વાંચી શકો છો કે શુદ્ધ પાણીમાં બધા જ આયનો શુદ્ધ આયનો સ્વરૂપે છૂટા પડે છે અને એમ ધારી લો ને એવું બધું કીધું છે. આપણા માટે જરૂરી બાબત એ હતી કે આનો દ્રાવ્યતા શોધવાની છે એસ. તો હું શું કરીશ, સૌ પ્રથમ દાખલા માટે આને લઈ લઈશ, A2X3 એટલે 2 × A 3 × X રીતના છૂટો પડે. વીજભાર કેટલો આવે, સામસામે આવે, એટલે આ +3 વાળો, આ -2 વાળો. આની સોલ્યુબિલિટી એસ 2 times, આની સોલ્યુબિલિટી એસ 3 times. આવડે ને? ચલો, આનો કે એસ પી કેટલો થાય, આનો કે એસ પી બરાબર થાય એનો +3 વીજભાર, એક્સનો -2 વીજભાર. આગળ રહેલા સહગુણક ક્યાં જાય, ઘાતાંકમાં. આગળ રહેલા સહગુણક ક્યાં જાય, ઘાતાંકમાં. વેલ્યુ પુટ કરો બાળકો, એ +3 કેટલી વેલ્યુ થાય, તો કે 2S, અને એક્સ -2 વેલ્યુ કેટલી થાય, 3S. આનો ક્યુબ, આનો 2 ઘાત, આનો થાય 4S² 27S³ 108S⁵. આવું થાય ને બેટા? આનો જવાબ હતો 1.1 × 10⁻²³. ચલો હજી આગળ વધીએ તો S⁵ 1.1 × 10⁻²³. બાળકો આ 1.08 છે, એને સમજો કઈ રીતના લખાય. તો કે 108 ને લખવું હોય તો એને લખી કાંઈ 1.08 × 10⁻²⁺ 108 ને હું ધારું તો 1.08 × 10^2 કરી શકું ને, અને 1.08માં સાર્થક અંક્યાસ અનુસાર 1.1 પણ લખી શકાય. 8ના કારણે આ 1 થઈ જાય 0, એટલે 108ના જગ્યાએ 1.1 × 10^2 કરી શકાય. હા યાના, તો જુઓ અહીંયા 108ને હું શું લખું છું, 1.1 × 10⁻², જેથી 1.1 1.2 જાય, બે ઉપર જાય તો 10^-25 થાય, એટલે સોલ્યુબિલિટી S⁵ બરાબર 10^-25. આની સોલ્યુબિલિટી મેળવવાની હતી તો 10^-25 કેટલી ઘાતાંક થાય, તો 1/5 થાય, સામે જાય તો થાય કે ન થાય, કારણ કે 10^25 ઘાત છે. તો આનો જવાબ આવશે 5/5 વડે ઉડી જાય ઘાતાંક, એટલે 1 × 10^-5 આવે. આની સોલ્યુબિલિટી આવશે 1 × 10^-5. આ જવાબ રાઈટ આન્સર છે, નોટ કરી લેજો બધા બાળકો. ઓકે, ચલો નોટ કરો બધા બાળકો, સ્ક્રીનશોટ પાડી લો વ્યવસ્થિત અને સમજી લો. ઓકે, આવડશે ને? જો અઘરું નથી, દરેક વસ્તુ સરળ હોય છે, પાછળ પ્રયત્ન આપણે જાતે કરવાનો હોય છે. જેટલી મહેનત જાતે કરશો એટલું વધારે આવડશે. બાકી લોકડાઉન છે એક્સેટ્રા એક્સેટ્રા, બહાના તો બહુ બધા મળશે બાળકો. પણ લાઈફમાં કંઈક કરવું છે તો હંમેશા યાદ રાખજો કે બહાનાઓથી, આવા એક્સક્યુઝથી દૂર રહેજો. હંમેશા જે વ્યક્તિ મહેનત કરે છે એને જ ફળ મળે છે, બાકી ઘરે બેઠા લાલચમાં કંઈ મળતું નથી. એટલે યાદ રાખજો, મહેનત કરતા હશો તમે બધી વસ્તુની તો જ તમને આવડવાનું છે. બાકી બેઠા બેઠા કઈ વસ્તુ શીખી નથી જવાના. વિડીયો તો ઘણા બધા પડ્યા હશે, બહુ બધાના હશે, બધા સમજાવતા હશે, બધું નહીં સમજાઈ જાય. જાતે દોડશો જાતે કરશો ત્યારે સમજાશે. એટલે કોઈ પણ વસ્તુ નવી હોય કે જૂની હોય, એની પાછળ જ્યાં સુધી પૂરેપૂરી મહેનત આપણે ન કરીએ ત્યાં સુધી કંઈ આપણને ન આવડે. સમજ પડે છે? સમજાવવા માટે જ કહું છું કે લાગી જાઓ મહેનતમાં, કારણ કે આમનામ 11મું પૂર્ણ થઈ જાય છે. પણ એ 11મું જે પૂર્ણ થયું એ શું આવડે છે કે નથી આવડતું, એના માટે અભ્યાસ કરવો પડે, ફરીવાર પુનરાવર્તન કરવું પડે, રિવિઝન કરવું પડે. અને એ રિવિઝન દરમિયાન જો કોઈ ડાઉટ થાય તો અમે હાજર જ છીએ બેટા, એના માટે ડાઉટ ક્લિયર કરવા માટે અમે બેઠા જ છીએ. પ્રશ્નો પૂછો, ન આવડે સમજાવવા માટે રેડી છીએ બેટા. ઓકે, એટલે રેડી રહો. ચલો હવે પછી આના પછીનો એક ટોપિક છે, જે પણ દાખલામાં આવતો હોય છે, દાખલાની અંદર આવતો હોય છે, શું આવતો હોય છે, તો એ સમજવા માટે આખી થિયરી સમજવી પડે નાનીથી, બરોબર. આજના લેક્ચરમાં જેટલું પૂર્ણ થાય એટલું કરી જ નાખ્યું છે આપણે, કે જેથી થિયરીકલ પોર્શન બધું આવી જાય. હવે પછીના લેક્ચરની અંદર આપણે દાખલાઓની થોડી પ્રેક્ટિસ કરશું અને એ નાના મોટા મુદ્દાઓ ઉપર ડિસ્કસ કરશું, જેથી આપણું ચેપ્ટર સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જાય, સંતુલન. ઓકે, ચલો તો આજે છેલ્લો ટોપિક છે આજનો,
એમાં શું કહે છે તો યાદ હોય તો તમને ખબર છે તમારો સંતુલનાંક કે આવતો એ જ રીતે ભાગફળ ક્યુ આવતું કે શું દર્શાવે તો કે કોઈ ચોક્કસ સમયે ચોક્કસ તાપમાને જ્યારે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા બદલાતી ન હોય ત્યારે મળે ક્યુ એની ટાઈમ મળે તો અહીંયા એ મતલબ નથી અહીંયા તમારે સમજવાનું કંઈક આ રિલેશન જ છે પણ અલગ રીતે છે કે એક છે ક્યુ એસપી અને એક છે કે એસપી તો શું છે આ ક્યુ એસપી અને શું છે કે એસપી કે એસપી તો આપણે જાણીએ છીએ ને છતાં પણ મેં લખેલું છે જો તો કે એસપી શું છે તો કે એસપી એ કોઈ ચોક્કસ તાપમાને એમ રાઈટ કે એસપી કોણ છે કોઈ ચોક્કસ તાપમાને અલ્પ દ્રાવ્ય ક્ષારના દ્રાવણમાં રહેલા આયનોની સાંદ્રતાના ગુણાકાર અચળાંક તરીકે ઓળખાય છે રાઈટ ને કેએસપી કોણ છે કોઈ સંતૃપ્ત અલ્પદ્રાવ્ય ક્ષાર હોય એ અલ્પદ્રાવ્ય ક્ષારમાં રહેલા આયનો બીએ પ્લસ ટુ કે એસઓ ફોર માઇનસ ટુ હોય તો બંને આયનોની સાંદ્રતાના ગુણાકાર અચળાંકને કેએસપી કહે છે એટલે આ તો જાણો છો તો વોટ ઇઝ ધ ક્યુએસપી ક્યુએસપી શું છે તો બાળકો સમજો કે ક્યુએસપી એ કોણ છે તે ક્યુએસપી એ બે અલ્પદ્રાવ્ય ક્ષારોના મિશ્ર કરવાથી આ તો તમે એક જ અલ્પદ્રાવ્ય ક્ષાર લીધો હતો ને અને એક જ અલ્પદ્રાવ્ય ક્ષારમાં જે ધન આયન ઋણ આયન હતા એ બેના ગુણાકારને શું નામ આપ્યું હતું કેએસપી સમજ પડે છે મગજના દરવાજાઓ ખુલ્લા છે કેએસપી એટલે શું કે અલ્પદ્રાવ્ય ક્ષારમાં રહેલા ધન આયન ઋણ આયનના સાંદ્રતાનો ગુણાકાર બટ વોટ ઇઝ ધ ક્યુએસપી ક્યુએસપી એ શું છે તો કે બે અલ્પદ્રાવ્ય ક્ષારોને જ્યારે તમે મિશ્ર કરો છો અને એ બંને અલ્પદ્રાવ્ય ક્ષારોને મિશ્ર કરવાથી જે બનતું દ્રાવણ બને છે એ દ્રાવણના આયનોની સાંદ્રતાના ગુણાકાર અચળાંક છે કોણ ક્યુએસપી કે જેના આધારે તમે દ્રાવણમાં અવક્ષેપ થશે કે નહીં થાય તે જાણી શકો છો હવે એક ઉદાહરણ સમજાવું બધાને એક ટેસ્ટ ટ્યુબ લઈ લો કસનળી સાદી ભાષામાં એક કસનળી લીધી રાઈટ એ કસનળીમાં ધારો કે કોઈ પદાર્થ એડ કર્યો મેં શું એડ કર્યો ધારો કે બેરિયમના નાઇટ્રેટ એડ કર્યા બી એ પ્લસ ટુ અને એનો થ્રી માઇનસ વન એટલે ટ્વાઇસ લખવા પડે આને એડ કર્યા હવે આની અંદર એચ ટુ એસ ઓ ફોર એડ કર્યો મતલબ બે અલ્પદ્રાવ્ય ક્ષારોને મિશ્ર કરવામાં આવે અને બંને અલ્પદ્રાવ્ય ક્ષારો અંદર મિક્સ થઈ ગયા બાદ કંઈક નવું સંયોજન બનાવ્યું શું બનાવ્યું તો કે બી એસ ઓ ફોર બનાવ્યું કયું બનાવ્યું બી એ એસ ઓ ફોર બનાવ્યું તો જો બાળકો સમજ્યો પેલા ડાયરેક્ટ મેં બી એસ ઓ ફોર નાખ્યો હતો એક જ અલ્પદ્રાવ્ય ક્ષાર નાખ્યો હતો કે જેના આયનોની સાંદ્રતાના ગુણાકારને તમે કેએસપી કહેતા હતા એટલે એવું ન સમજતા કે અહીંયા બી એસ ઓ ફોર મળ્યો એ ક્યુએસપી છે આ તો અહીંયા ઉદાહરણ તરીકે બાય ચાન્સ મળી ગયો બરોબર એટલે સમજો કેવા શું માંગુ છું કે જ્યારે કોઈ બે અલ્પદ્રાવ્ય ક્ષારને હું નાખું એકબીજામાં મિશ્ર કરું અને ત્યારે જે નવું કંઈ દ્રાવણ મળે છે જેમ કે અહીંયા બી એસ ઓ ફોર મળ્યું મને આનો બી અને આનો એસ ઓ ફોર જોડાઈ ગયો બરોબર એટલે બી એસ ઓ ફોર અંદર મળ્યો તો એ જે મળ્યો ને એના આયનોના ગુણાકારને શું કહેવાય ક્યુએસપી કહેવાય એટલે બાળકો સમજો કે જ્યારે પણ બે અલ્પદ્રાવ્ય ક્ષારો લેવામાં આવે જેમ કે બેરિયમના નાઇટ્રેટ એટલે એનો બી એ પ્લસ ટુ અને એનો થ્રી માઇનસ વન છૂટા પડે એ જ રીતે એચ ટુ એસ ઓ ફોર તો એનો એચ પ્લસ અને એસ ઓ ફોર માઇનસ ટુ છૂટા પડે અને એમાં રહેલા કોઈ પણ આયનો બે ભેગા થઈને એક દ્રાવણ બનાવે જેમ કે અહીંયા બી એ પ્લસ ટુ અને એસઓ ફોર માઇનસ ટુ ભેગા થાય છે તો એ બંને ભેગા જે થઈ રહ્યા છે એ બંનેના ભેગા થવાથી જે દ્રાવણ બનવા જઈ રહ્યું છે એ શું દ્રાવ્ય રહેશે અદ્રાવ્ય રહેશે કે નાના નાના અવક્ષેપોની માફક અંદર પડ્યું રહેશે અવક્ષેપ કોને કહેવાય ખબર છે ને આપણે આગળ પણ ડિસ્કસ કરી ગયા બાળકો કે કોઈ બી વસ્તુ મિક્સઅપ કરો અને જે નાના નાના ફોદાઓની માફક દહીંના ફોદાઓની માફક નાના નાના અવક્ષેપો જોવા મળે એકદમ સૂક્ષ્મ અવક્ષેપો જોવા મળે નાના નાના કણો તરતા એના અવક્ષેપો તરીકે આપણે ઓળખીએ છીએ તો આ બે એને મિક્સ કર્યા તો નાના નાના કણો મને જોવા મળ્યા કોના હતા એ બી એ પ્લસ ટુ અને સલ્ફેટના સફેદ રંગના હતા કેવા બી એ પ્લસ ટુ અને એસઓ ફોર માઇનસ ટુ ના તો એ બંનેની આયનોની સાંદ્રતાના ગુણાકારને કહેવાય ક્યુએસપી શું કહેવાય ક્યુએસપી તો સમજો કે શું આ અંદર ઓગળી જશે મતલબ કે જે તમારો બેરિયમ સલ્ફેટ મળ્યો છે એ આ દ્રાવણમાં ઓગળી જશે બની ગયા બાદ કે અદ્રાવ્ય પડ્યો હશે કે નાના નાના અક્ષેપો તરીકે પડ્યો રહેશે એ તમને ક્યુએસપી જણાવશે જો ન ખબર પડી હોય તો હું બેઠો જ છું સંભળાવવા માટે સમજાવવા માટે સાંભળો ફરી એકવાર
केएसपी એટલે શું કે કોઈ પણ અલ્પદ્રાવ્ય ક્ષાર લેવાનો અને એનો ધન આયન ને ઋણ આયન જે છૂટો પડે એ આયનોની સાંદ્રતાનો ગુણાકાર છે પણ ક્યુએસપી શું છે કે કોઈ પણ બે આ તો બે ઉદાહરણો લીધા છે અહીંયા તમે કોઈ પણ બીજા બે લઈ શકો એ બે ઉદાહરણો જે અલ્પદ્રાવ્ય ક્ષારના લ્યો અને બે ને એકબીજામાં મિક્સ કરો અને મિક્સ કરવાથી અંદર એલા બીજા બે આયનો એકબીજામાં ભળે તે બે આયનોની સાંદ્રતાના ગુણાકારને કહેવાય ક્યુએસપી અને યાદ રાખજો કે જો તમારો ક્યુએસપી અહીંયા જે મળ્યો પહેલેથી જ આપેલા કેએસપી જેટલો હોય મતલબ કે પહેલેથી તમને એ દ્રાવણના કેએસપી આપેલા હોય ધારો કે તમને બે ભેગા કર્યા અને ખબર છે BSO4 બનવાનો છે બરોબર તો પહેલેથી જ તમને BSO4નો કેએસપી આપેલો છે દાખલામાં હું બોલી અને ધ્યાનથી સમજજો તમને બે અલ્પદ્રાવ્ય ક્ષાર આપ્યા છે અને એમાંથી બનતા દ્રાવણનો જે આયનીય ગુણાકાર થાય કેએસપી એ પણ આપેલો હશે પણ તમને મેં કીધું એમથી પહેલી વાર ગણો તો કે હોય બીજી વાર ગણો તો કોણ હોય ક્યુ પણ પહેલેથી જ કે આપેલો હોય તો પછી કોણ મળે ક્યુ મળે એ પણ આપણે આગળ ભણી ગયા છે વિશિષ્ટ ભાગફળમાં તો ઓલરેડી મને BSO4 નો આયનિક ગુણાકાર કેએસપી આપે દો પણ જ્યારે મેં આ બેને ભેગા કર્યા તો ફરીવાર જ્યારે મને BSO4 નો આયનિક ગુણાકાર મળશે દાખલામાં એના મૂલ્યનો ક્યુએસપી કરશ અને એ ક્યુએસપી જો દાખલામાં આપેલા કેએસપી જેટલો હશે તો સમજવાનું કે દ્રાવણ સંતુલનમાં છે ક્યાં છે બેટા દ્રાવણ સંતુલન સ્થિતિમાં રહેલું છે પણ સમજજો કે જો દાખલા ગણિત વખતે તમને જે નવો આયનિક ગુણાકાર મળ્યો કેએસપી રાઈટ એ ક્યુએસપી તમારા કેએસપી કરતા કેવો નીકળ્યો મોટો નીકળ્યો મોટો નીકળ્યો મતલબ કે અહીંયા અલ્પદ્રાવ્ય ક્ષારોના નાના નાના અવક્ષેપો તમને જોવા મળશે જી હા બાળકો અહીં તમને નાના 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 અવક્ષેપો જોવા મળશે ક્યારે કે જ્યારે બેરિયમના નાઇટ્રેટ અને એસ્ટ્રેસોને ભેગા કરશો તો આની અંદર કંઈક નાના 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 અવક્ષેપો તરતા તમને જોવા મળશે એ BSO4 ના છે પણ ક્યારે જો મળતો જવાબ ક્યુએસપી નો આપેલા કેએસપી કરતા મોટો હોય તો અને બીજી ક્યુએસપી અને કેએસપી નો સંબંધ શું તો કે કેએસપી મોટો નીકળ્યો અને અત્યારે નવો જે ક્યુએસપી શોધ્યો એ નાનો નીકળ્યો તો સમજવાનો અંદર કોઈ પણ પ્રકારના અવક્ષેપન થવાના નથી મતલબ કે નાના નાના કણો અવક્ષેપો સ્વરૂપે ઉદ્ભવવાના નથી બરોબર હવે આ બાબતની થિયરીને તમે દાખલો ગણો ત્યારે ખબર પડે અને આનો દાખલો માત્ર સ્વાધ્યાયમાં આપ્યા છે તો આપણે આવતીકાલે મતલબ કે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર જે પણ કંઈ નાના નાના થિયરીકલ પોઈન્ટ હોય આ ચેપ્ટરના બાકી રહેલા તે અને દાખલાઓ પર અભ્યાસ કરશું કે જેથી આપણે વધુ પ્રેક્ટિસ કરી શકીએ દાખલાઓની અને પાછળની બધી થિયરીઓ એક્ઝામમાં નથી પૂછાવાની તો પૂછાવાના છે માત્ર એના દાખલા તો એ દાખલાઓની જ પ્રેક્ટિસ આપણે એકાદ બે વિડીયો લેક્ચર સુધી કરતા રહીશું ઓકે ચલો ક્યારે આવ્યો ને કે ક્યુ અને કે બંનેના એસપી સરખા હોય તો દ્રાવણ સંતુલનમાં ક્યુ એસપી મોટો તો અવક્ષેપો નાના નાના વળશે અને કે એસપી મોટો મળે તો સમજવાનું કે કોઈ અવક્ષેપ વળતા નથી હોમવર્કની અંદર શું કરવાનું આજનું તમામ બોર્ડ વર્ક કરવાનું જી આ બાળકો આજના વિડીયો લેક્ચરમાં ચાલેલા તમામ બોર્ડ વર્ક મારે હોમવર્કમાં જોઈએ છે એટલે બધા બાળકોએ હોમવર્કમાં બોર્ડ વર્ક મોકલવાનું રહેશે સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેજો ઓકે ચલો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ